અમીરગઢની વાત કરીએ તો અમીરગઢના ઇકબાલગઢ નજીક આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં લોકસભાના ઉમેદવાર રેખા ચૌધરીનો આભાર વિધિ સંમેલન કાર્યક્રમ યોજાયો. આ અંતર્ગત વાત કરવામાં આવે તો અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના ઉમેદવાર રેખાબેન ચૌધરી દ્વારા સ્નેહમિલન આભાર વિધિ કાર્યક્રમ યોજાયો, જેમાં લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને દરેક સમાજના લોકોએ લોકસભાની ચૂંટણી દરમિયાન રાત દિવસ સખત મહેનત કરી ખોબલે ખોબલે વોટ આપવા અને વોટ અપાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અને રેખાબેન ચૌધરી તેમજ હિતેશભાઈ ચૌધરીએ લોકોને દરેક બાબતે કામ કરવાની બાંહેધરી આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ઉમેદવાર રેખાબેન ચૌધરી તેમજ હિતેશભાઈ ચૌધરી તથા અમીરગઢ ભાજપ પ્રભારી રવિન્દ્રભાઈ ગમાર તેમજ ભાજપ પ્રમુખ પ્રવીણ પ્રજાપતિ, મહામંત્રી રમણલાલ મીણા, ભમરસિંહ ડાભી, ગંજ બજારના ચેરમેન મોતીભાઈ દેસાઈ, બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ રવારી તેમજ લક્ષ્મણભાઈ રાવલ, કિરણસિંહ ચૌહાણ અને સ્વરૂપાજી દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ અંતર્ગત આભાર વિધિનો કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. લોકસભા 2024 ની ચૂંટણીમાં મને સાથ, સહકાર અને અપાર સમર્થન આપવા બદલ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, બનાસના તમામ મતદારો, તમામ પ્રજાજનો અને મારી જોડે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા સૌ પ્રજાજનોને હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને તમે જોયું કે બનાસમાં જે 69.62% જે મતદાન કર્યું છે બનાસવાસીઓએ, બનાસવાસીઓએ આ લોકશાહીના પર્વને જે રીતે ઉજવ્યો છે એ માટે તમામ બનાસવાસીઓની જે જાગૃતતા છે, જે નાગરિકતા છે, એને હું વંદન કરું છું. અને તમામ બનાસવાસીઓનો મત એ રાષ્ટ્રહિતમાં કામ આવશે, ભારતના ઉજ્જવળ ભવિષ્યને આગળ લઈ જશે એવું મારું માનવું છે. અને જે પ્રકારે હું પ્રચારમાં ગઈ હતી, લોકોના જે પ્રમાણે મને આશીર્વાદ મળ્યા છે, જે 2.25 મહિનાના લાંબા સમયમાં જે ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જે મહેનત છે, મોદી સાહેબ પ્રત્યેનો બનાસવાસીઓનો જે પ્રેમ અને વિશ્વાસ છે, અને મોદી સાહેબનો જે વિકાસ, જે બનાસના જિલ્લાના છેવાડાના જનજન સુધી જે કલ્યાણકારી યોજનાઓનો જે પ્રજાજનોએ લાભ લીધો છે એના ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે બનાસ વતી ભારતીય જનતા પાર્ટીનો જરૂરથી વિજય થશે અને ગુજરાતમાં પણ અમે 26-26 બેઠક પર વિજય મેળવીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું બનાસની દીકરી વચ્ચે લોકોની વચ્ચે ગઈ છું, મેં તમને હમણાં જ કીધું એ રીતે. બનાસની દીકરી તરીકે લોકોએ જે મને ખોબલે ખોબલે આશીર્વાદ આપ્યા છે, બહેનો હોય, ભાઈઓ હોય, વડીલો, સંતો, મહંતો, દરેકના મને જે રીતે આશીર્વાદ મળ્યા છે એ રીતે મને લાગે છે કે બનાસવાસીઓ બનાસની દીકરી સાથે છે. અને બનાસવાસીઓએ જે બનાસની જે 36-36 કોમની સમજુ અને હોશિયાર પ્રજા છે, એમણે મોદી સાહેબને દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનું નક્કી કરી લીધું છે, એટલે બનાસવાસીઓ એક કમળ જરૂરથી મોદી સાહેબને અર્પણ કરશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.